કોંગ્રેસના ધારાસભ્યોને આવતીકાલે ગુજરાત લવાશે. રાજ્યસભા મતદાન પૂર્વે તમામ ધારાસભ્યોને એકત્રિત કરવામાં આવશે. ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાનની તાલીમ આપવા એકત્રિત કરાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને પણ એકત્રિત કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો રાજસ્થાનના રિસોર્ટમાં છે અને 20 જેટલા ધારાસભ્યો 6 જૂનથી વાઇલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં રોકાયા છે. સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર. સચિન, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે તમામ જે ધારાસભ્યો છે તેઓને ગુજરાત લવાશે. કોંગ્રેસની અત્યારે એક સ્ટ્રેટેજી છે અને એક જ જગ્યા પર તેઓને રાખવામાં આવશે અને એક રીતે કેવી આ એક્ટિવિટી હોય છે તે પણ શિક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. શું વધુ વિગતો આના સિવાય? જગદીશ, જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણી છે અને અગાઉની ચૂંટણીઓમાં પણ જે પ્રકારે જોવામાં આવ્યું છે કે ધારાસભ્યો જે છે કોંગ્રેસ પક્ષ છોડીને રાજીનામું આપીને પણ જતા રહે છે અને એ જે બાબત છે બાબતને લઈને સંખ્યાબળને લઈને કોઈ સમસ્યા ન થાય અને કોંગ્રેસ પાર્ટી જે છે એ બંને સીટો જીતી શકે એવા દાવા સાથે આ વખતે પણ મેદાનમાં ઉતરી છે. જોકે જે પ્રકારે 8 ધારાસભ્યો અત્યાર સુધીમાં આ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે એ સંખ્યાબળ અને ગણિતને ધ્યાને લઈને પણ પક્ષ જે છે એ પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે ધારાસભ્યો છે એમાંથી કેટલાક ધારાસભ્યો જે લગભગ 20 જેટલા ધારાસભ્યો રાજસ્થાનના વાઇલ્ડ વિન્ડ રિસોર્ટમાં રોકાયા હતા એમને રોકવામાં આવ્યા હતા. આ સિવાયના જે અન્ય ધારાસભ્યો છે એમના દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે તેઓ પોતાનો મત વિસ્તાર નહીં છોડે. આ સાથે જે કેટલાક ધારાસભ્યો છે એ ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જતા પણ હતા અને આપણે જોયું પણ છે કે સૌરાષ્ટ્રમાં જે પ્રકારે પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં, અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં જે પ્રકારે ધારાસભ્યો અલગ અલગ મત વિસ્તારમાં ફર્યા છે, જે ધારાસભ્યો રાજીનામા આપ્યા છે એ વિધાનસભા ક્ષેત્રોમાં એ ફર્યા છે, ત્યારે આ સ્ટ્રેટેજી જે છે એ કોંગ્રેસની દેખાઈ આવી છે. પરંતુ મહત્વનો પ્રશ્ન ત્યાં આવશે જગદીશ, કે જ્યારે વોટિંગ કરવાનું છે ત્યારે એક એક વોટ કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો છે અને એ મહત્વનો વોટ નિષ્ફળ ન જાય એ માટેની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ પણ ધારાસભ્યોને આપવામાં આવનારી છે. 2 દિવસ સુધી આ ટ્રેનિંગ આપવામાં આવશે અને 2 દિવસમાં એકડો અને બગડો જે પ્રકારે જે સિસ્ટમ છે અને સિસ્ટમ પ્રમાણે જે વોટ આપવાના છે, પ્રેફરન્શિયલ વોટની જ્યારે વાત આવતી હોય છે ત્યારે એવામાં જે વોટ છે એ વોટને લઈને એમને કયા પ્રકારે ટ્રેનિંગ આપવી, કયા પ્રકારે વોટ કરવું, મતદાન કરવું, આ બધી જ બાબતોની જે છે સમજણ ધારાસભ્યોને આપવામાં આવશે. આ સ્વાભાવિક રીતે આ પ્રક્રિયામાં પ્રક્રિયાથી જનારા કેટલાક ધારાસભ્યો છે સિનિયર છે જે અગાઉ પણ મતદાન કરી ચૂકેલા છે, પરંતુ પ્રત્યેક વખતે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજી બદલાતી હોય છે અને સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કોંગ્રેસ દ્વારા જે છે એ આવતીકાલે સાંજ સુધીમાં બધા ધારાસભ્યોને એકત્રિત કરવાની જે કવાયત છે કવાયત હાથ ધરવામાં આવશે અને કવાયત હાથ ધરવામાં આવ્યા બાદ 2 દિવસ એટલે 19મી તારીખ પહેલાના 2 દિવસ જે છે એ 2 દિવસ એમને ટ્રેનિંગ આપીને સંપૂર્ણ રીતે એમને સજ્જ કરવામાં આવશે કે કોંગ્રેસ જે છે એ બંને રાજ્યસભાની સીટો જીતી શકે. પણ કેવી રીતે હજુ એ બાબતની સ્પષ્ટતા ઇલેક્શનના દિવસે વોટિંગના દિવસે ખબર પડશે. બિલકુલ સચિન, આભાર તમામ માહિતી માટે. તો તમામ ધારાસભ્યોને કોઈ એક જગ્યા પર એકત્રિત કરાશે અને ત્યાર પછી રાજ્યસભાની ચૂંટણીની આ આખી તાલીમી જે પ્રક્રિયા છે તે તેમને આપવામાં આવશે.